राधा भगवान नयसी। नमो वीतरागाय नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुक्कारो सवपापणासनो मंगलानं च सवेसिं पड़वं हवै मंगलं। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। अपने कविराज नु पद सांभळीए। परमात्मा
तल माध्यम वर्तन परस्पर हित कर भजन श्लोक छोष भक्त ने भगवान विश्व देखी सच्चिदानंद, जय सच्चिदानंद। एक एक अद्भुत कविराज ना पद आपणे सांभळीए छे दर वखते। पदोनी अंदर बहुज मोटो ज्ञाननो खजानो ए कविराजे आ जगतने अर्प्यो छे। जेम जेम आपणे एमना पदो सांभळता जईए एम दादा भगवान नु अद्भुत ज्ञान आपने बधारे ने बधारे आपनी समझण में उतरतु जाए। एवा खूब सुंदर राग पोते गाईने आपने खूब बहुज मोटो जगत कल्याण नो फाड़ो एमने आ पद्य द्वारा आप्यो छे। हजारों वर्षों सुधी जगत ने माण्याज करसे। आजे आपणे तमे कह्युं तेम दिवाळीना शुभ दिवसो शुरुआत थई गई। एमानो आजनो कैलेंडर प्रमाणेनो भाग बारस खरेखर बद्दाज त्यौहारों ये धर्मनी आराधना साथे जोड़ायेला छे। पछी नवरात्रि होय शिवरात्रि होय गणेश चतुर्थी होय तमे कोई पण मोटा भागे भारतना त्यौहारों जोशो तो ये दरेक त्यौहारों मां कई ने कई सत्यनी आराधना आत्मानी आराधना माटेनो एक पर्व गोठवायेलो होय छे। एवो आजनो जे दिवस छे वाघ बारस ए खरेखर आपणे जाणीए छीए कि वाणी एटले के सरस्वती देवी
ની આરાધના માટેનો દિવસ છે. અહંકારથી મુક્ત થયા પછી શબ્દમાંથી મુક્ત થવું એ બહુ જ મોટી આપણી આરાધના છે. અહંકારમાંથી મુક્ત થયા આપણે પોતે કોણ છે એનું ભાન થઈ ગયું, છતાં હજુ શબ્દથી જે મુક્ત થવાનું છે, કોઈ આપણે કોઈ શબ્દ કહી જાય છે અથવા આપણે કંઈક એવા શબ્દ બોલીએ છીએ અને એ શબ્દની બધી અસરો ની અંદર આપણે પકડાઈ જઈએ છીએ, એમાંથી મુક્ત થવા માટેની હવે આપણી સાધના શરૂ થઈ છે. જગતના લોકોની જે સાધના છે એ તો ખાલી વાણીના જપ યોગ સીમિત હોય છે. જ્યારે પોતાને આત્મ સ્વરૂપનું ભાન થયા પછી આખી વાણીની જે સાધના શરૂ થાય છે, એ સાધના વાણીને મીઠી મધુરી બનાવતી જાય. એમાંનું સૌથી મોટી પહેલામાં પહેલી જે સાધના છે એ છે કે ભાવ સ્વરૂપે પોતાની વાણીથી કોઈ પણ જીવને દુઃખ ન હો, એનો બહુ જ મોટો ઉપયોગ દરેક વ્યવહાર વખતે જો આપણને વર્તે તો આ વાણીની બહુ જ મોટી સાધના છે. જગત આખું પોતાના માન, પોતાનો લોભ, પોતાના અહમને સંતોષવા માટે જ આ વાણીની જે સાધના છે એમાં પોતે અંતરાયરૂપ થઈ જાય છે. કારણ કે જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એ શબ્દ એટલા બધા અસર કરે છે અને પણ જ્યારે અહંકારથી મુક્ત થાય છે પછી આખા શબ્દો, આખી વાણી એ ટેપ રેકોર્ડ વાળી થતી જાય છે. બહુ સુંદર કહેવામાં આવ્યું છે, વાણી વા અને પાણી બંનેમાંથી ઉત્પન્ન થયેલી આ વાણી છે. વાણી એ કોઈ ચેતનનો ગુણ નથી, એ સંપૂર્ણ પુદ્ગલનો ગુણ છે. પુદ્ગલના જે પરમાણુઓ છે એ પરમાણુઓ એકબીજા સાથે જે અથડાય છે અને એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ અવાજમાંથી કન્વર્ટ થઈ અને વાણી બને છે. ઘણા લોકો કહેતા હોય છે કે મારો આત્મા બોલે છે, પણ દરઅસલ આત્મા બોલતો જ નથી, એ તો પુદ્ગલના ગુણો છે. જેમ જેમ આ વા અને પાણી જેમ દરિયો હોય એની અંદર વાણ ચાલતું હોય તો એના માટે જરૂર છે પાણી અને વા એટલે કે હવાની જરૂર છે. ત્યારે જે વાણ ચાલી શકતા, એવું જીવનની અંદર પણ સારા સંબંધો,
વેર ના વધે એવું જીવન, એના માટે પણ આ વાણીનું જે માધ્યમ છે એ બહુ જ ઉપયોગી છે. આપણે જોઈએ તો દરેક વ્યક્તિની જે ઓળખાણ છે, એનું ડેવલપમેન્ટ છે, એ બધું એની વાણી દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. ક્રોધી માણસને પણ વાણી દ્વારા ઓળખી શકીએ, માનીને પણ વાણી દ્વારા ઓળખી શકીએ, લોભીને પણ વાણી દ્વારા ઓળખી શકીએ. વાણી એ દરેક જીવનું અસ્તિત્વ બતાવે છે. કોઈ પણ વ્યક્તિની ઓળખાણ એના પહેરવેશ કરતા એની જે વાણી છે એના ઉપરથી એની આખી સમજણ, એનું ડેવલપમેન્ટ, બધું એનું ચારિત્ર ઓળખાય છે. એમાંથી દાદા ભગવાને આપણને ખૂબ સુંદર આ વાણીની જે આરાધના બતાવી છે એ ખૂબ અદ્ભુત બતાવેલી છે. પહેલામાં પહેલું આપણે લીધું કે એવો ભાવ નક્કી કરો કે મારી વાણીથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન હો, એવો અંદરનો હૃદયનો ભાવ મૂકો. બીજા નંબર ઉપર જ્યાં જ્યાં આખો દિવસ પોતાની વાણીથી કોઈને પણ દુઃખ થાય છે ત્યાં પ્રતિક્રમણ કરાવવા, એ પણ બહુ મોટી વાણીની આરાધના છે. જેમ જેમ પોતાનો ઉપયોગની જાગૃતિ વધતી જશે એમ શબ્દો જે વેડફાતા હતા એ બધા બંધ થઈ જશે. ઘણી વાર નથી હોતું કે બે ત્રણ બહેનો ભેગા થયા હોય ને, ત્રણેય બહેનો વાતો બોલતા હોય, કોણ કોને સાંભળે તો ખબર જ ના પડે, બોલે જ જતા હોય, બોલે જ જતા હોય, બોલે જ જતા હોય. એનું કારણ શું? તો કે પેલી ઉપયોગની જે જાગૃતિ છે એ બિલકુલ નથી. જેમ બોસ પાસે લિમિટેડ બોલે છે અને પોતાના અંડરહેન્ડની સામે બેફામ બોલે, એનું કારણ શું? તો કે બોસ સામે પેલી જાગૃતિ તરત ઊભી થઈ જાય છે કે આ બોસ છે અને અહીંયા બહુ બોલવું નહીં જોઈએ મારે. એટલે એ જાગૃતિ પેલી વાણી ઉપર કામ લાગે છે. અને અંડરહેન્ડ ઉપર શું થાય છે? તો કે ત્યાં આગળ પોતાની આખી ઉપયોગની જે જાગૃતિ છે એ ખલાસ થઈ જાય અને મારા અંડરહેન્ડ છે એમાં આવે છે. પોતાને ના બોલવું હોય ને છતાંય બોલાઈ જાય ત્યાં આખી વાણી એ પરાધીન સ્વરૂપે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે પોતાની વાણીને આ જાગૃતિમાંથી મુક્ત કરી દેવી. ઘણી વાર આપણને આ વાણી પર ને પરાધીન છે એવી સમજણનો ઉપયોગ થઈને વાણીની જે જાગૃતિ છે એનો જે ઉપયોગ રાખવાનો છે એ પુરુષાર્થમાંથી બહાર નીકળી જઈએ છીએ. એટલે દાદા ભગવાને આપણને આ જે પ્રતિક્રમણની સાધના બતાવી, ત્યાર પછી જે જે લોકોની વાણી બહુ જ પથ્થર જેવી વાગેવી નીકળતી હોય
એની ભાવના બહુ સાચી હોય, સારી હોય, છતાંય પણ એની વાણીથી બીજાનો અહમ દુભાતો હોય, બીજાને એકદમ હૃદય ઉપર વાગે એવું થતું હોય, તેના માટે દાદા ભગવાને ખૂબ સુંદર આપણને નવ કલમમાંની જે કલમ બતાવી છે, વાણીની જે કલમ, એની જો સામાયિક કરે, પ્રાર્થના કરે જાય તો એની બહુ જ જબરજસ્ત આ વાણીની સાધના બને છે. વાણી બદલાય નહીં એવું આપણે સમજીએ છીએ, બરાબર છે, પણ એ નિશ્ચય સ્વરૂપે છે. આપણે જેમ જેમ આપણી જાગૃતિ વધતી જાય, આપણો શુદ્ધાત્માનો ઉપયોગ વધતો જાય, એમ વાણી આપમેળે બદલાય છે. આપણે બદલતા નથી, એમાં જે વેડફાતા શબ્દો, લોકોની મસ્કરી, નિંદા કરવાના શબ્દો, નેગેટિવ શબ્દો, એ બધા ધીમે 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 ઓછા થઈ જાય, એમ કરતા 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 એની વાણી મીઠી બનતી જાય. પછી એથી આગળ કોઈ પણ ધર્મના પ્રમાણ દુભાય નહીં, કોઈ પણ ધર્મની બિલીફે તોડે નહીં. એવી રીતના એમાં આગળ વધતા વધતા સ્યાદવાદ બાજુ જાય. પછી આપણો ચાર્જ અહંકાર ગયો, પરંતુ આવ્યું ડિસ્ચાર્જ જે અહંકાર છે, એ પણ જેમ જેમ આજ્ઞાએ કરીને ખાલી થતો જશે, એમ આ વાણીનું સ્યાદવાદ પણ વધતું જશે. એટલે દાદા ભગવાને તો આપણને ખૂબ સુંદર આ વાણીની અદ્ભુત સાધના આપેલી છે. આપણને તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય, આપણે એની પણ વાત કરીએ. જય સચ્ચિદાનંદ. કોઈ સાચું બોલે તો હવે આપણને વિશ્વાસ ના થાય કે આપણને એવું થયા કરે કે આ આવડત છે, એવું થયા કરે તો શું કરવાનું અભિપ્રાય પડી ગયો? એ આપણને અભિપ્રાય પડી ગયો છે કે આ માણસ જુઠ્ઠો જ છે. હવે એ સાચું બોલે છે, પણ એ માણસ પ્રત્યેનો આપણો જે અભિપ્રાય પડી ગયો એકવાર કે આ માણસ જ જુઠ્ઠો છે, તો એટલે પછી એ બોલે ગમે તે કે ગમે તે કરવા આવે તો આપણને વિશ્વાસ ઊભો થાય નહીં. ત્યાં આગળ આપણે પેલો અભિપ્રાય તોડી નાખવાનો કે એ જુઠ્ઠો નથી, આપણી જોડે એનો જે ઋણાનુબંધ છે, હિસાબ છે, એના આધારે એને જુઠ્ઠું કરેલું, આજે શું થવાનું છે એ એના હાથમાં નથી. એ ના પણ એવું સાચું અને ખોટું જોવા જઈએ એના કરતા આપણે આપણે આપણો અભિપ્રાય કાઢી નાખવાનો. અને પેલો કેદાર આવે છે,
એ આપણને જો આજે યોગ્ય લાગતું હોય તો એ સાંભળીને આગળ જવાનું એમાં. એનું સાચું છે કે ખોટું છે એવી દ્વિધામાં આપણે બહુ પડવાનું નહીં. એ વખતે આપણે તો જે સિચ્યુએશન છે એની અંદર આપણી સમજણમાં જે ઉપાય હોય એ કરતું જવાનું, અને એને બતાવ્યો છે એ કરતું જવાનું. અને આપણને પણ વ્યવહારમાં એમને ખબર તો પડે જ કે આને જે ઉપાય બતાવ્યો, એને જે કહ્યું છે એ કરવા જેવું છે કે નથી કરવા જેવું. એટલે આપણને આપણી સમજણથી જે અંદર આવતું હોય એ કરે જવાનું. છેવટે વ્યવસ્થિત શક્તિ એ આપણી અંદર કામ કરી રહી હોય છે. આપણે નિમિત્તને સાચા ખોટામાં બહુ મૂલ્યાંકન કરવાનું નહીં કે આ સાચું કે છે ખોટું કે છે, આમનું સાચું છે દરેક વખત આમનું ખોટું જ હોય છે, એવું કશું નહીં. એ ખોટું કહેનારો ખોટું એટલા માટે બોલી રહ્યો છે કે આપણો ઋણાનુબંધ એવો છે, અને જે દિવસે આપણો ઋણાનુબંધ પુણ્યવાળો હોય ત્યારે એ બોલે ને સાચું છે પાછું. એટલે આપણે તો એને ખોટા સાચામાં મૂક્યા કરતા આપણને યોગ્ય લાગે એવા ઉપાયમાં પડ્યા જવું. એ ખોટું કે છે સાચો છે ખોટો છે કશું જોવાનું નહીં. આપણી પાસે ડિસિઝન હોય તો આપણી સૂઝ ઉપર ચાલવું, અને જો આપણી સૂઝનું ડિસિઝન ના હોય તો કોઈ આપતું હોય તો એની લઈને ચાલવું. અને એમાંય એને ખોટું કહ્યું અને આપણે ખોટા ઉપર ગયા પછી ખબર પડી કે આ તો બધું ખોટું છે, એને ખોટું આપણને કહ્યું, આપણે માની લીધું, ત્યાં આપણે પેલું વ્યવસ્થિતને સમજવાનું છે કે એને ખોટું કહ્યું એ મારું વ્યવસ્થિત એવું કે આ ખોટા બાજુ જવાનું હતું એટલે એવો ભેગો થયો. આપણું વ્યવસ્થિત જ્યારે ખોટા બાજુ જવાનું હોય ત્યારે પેલા સારા નિમિત્તો બોલે ને એ ખોટું જ બોલે પાછો, એને બોલવું નથી. આપણા પેલા કર્મના ઉદય એવા છે કે પેલો સાચો માણસ હોય ને એ બોલે ને ત્યાંથી એ જુઠ્ઠું બોલાય. એટલે આ મૂળ પોતાના જ હિસાબો આ જગતની અંદર આપણને મળી રહ્યા હોય છે, એમાં આપણે જો નિમિત્તો ઉપર આપણે સાચા ખોટા કે રાગદ્વેષ કરીએ ત્યાં વધારે પાછા આપણે એ બધાની અંદર ઊંડા ઉતરીએ છીએ. જેમ એક રસ્તા ઉપર આપણે જતા હોય ને આપણને ખબર નથી કે જમણી બાજુનો રસ્તો આપણો છે કે ડાબી બાજુનો રસ્તો આપણો છે, તો ત્યાં કોક હોય ને આપણે પૂછ્યું એને કે એણે આપણને જુઠ્ઠું કહ્યું કે સાચું કહ્યું, એ કહે કે ભાઈ ડાબી બાજુ જાઓ એટલે આવશે જ આગળ. હવે આપણી પાસે તો એના માટેનું કોઈ સમજણ એના માટેની સૂઝ નથી, તો આપણે શું કરવું જોઈએ? એ કહે છે એ પ્રમાણે એ બાજુ જવાનું. આગળ ગયા પછી પણ આપણી જગ્યા ના આવી તો આપણે શું સમજવાનું? તો કે આ મારું વ્યવસ્થિત હજુ એવું છે કે એને બતાવ્યું પણ છતાંય હું પહોંચી શક્યો નહીં, મને યોગ્ય નિમિત્ત મળ્યું નથી, મારો દોષ છે એમાં. આપણને સાચું કેનારો મળવો ખોટું કેનારો મળવો બધું ચેતનારો મળવો મદદ કરનારો મળવો બધું આ બધું કારણ શું છે? પોતાનું જ છે. પણ આપણે ત્યાં ત્યાં ઉભા રહીએ સાચું ખોટું કરવા તો ખબર જ ના પડે. આપણે ચાલે જ જવાનું કે ડાબી બાજુ ચાલે જ જાઓ એની મેળે ખબર પડશે, અને ખોટું હોય તો ખબર તો પડી કે આ ખોટું છે એવું. આપણને એને શું જ્ઞાન કર્યું
તો કે ડાબી બાજુનો રસ્તો આપણી જગ્યાનો ન હોય એવું તો જ્ઞાન કરાયું ને આપણને, એટલે નક્કી થઈ ગયું કે જમણી બાજુનો રસ્તો આપણો છે હવે. એટલે આપણને ખોટું બોલનારો પણ ફાયદો કરી આપે છે, સાચાની ખબર ક્યારે પડે છે, પેલો ખોટું બોલનારો ભેગો થાય ત્યારે જ. એટલે દાદા ભગવાન કહે છે ને આ દુનિયામાં કોઈ ખરાબ છે નહીં, ખોટું બોલનારો, સાચું બોલનારો, મૃદુક બોલનારો, કોઈ ખરાબ, એનાથી જ આપણને જ્ઞાન થાય કે સાચું કહ્યું, નહીં તો પછી સાચાનું જ્ઞાન ના થાય. સમજાય ને? એટલે આપણે પેલા નિમિત્તમાં સાચા ખોટા કર્યા વગર આપણી બાજુ ચાલે જ જવાનું, અને જ્યારે ખોટું નીકળે ત્યારે પેલું વ્યવસ્થિત વાપરવાનું છે. તો હું આ રસ્તે ગઈ એમના કહ્યા પ્રમાણે, પણ એને તો રસ્તો ઊંધો બતાવ્યો, એ જ્ઞાન થયું આપણને, એટલે આપણને ખબર પડી કે ઓહો આ ઊંધું છે તો છતું કહ્યું, એ આપણને ખબર પડી એનાથી. એટલે એને મને ફાયદો કરી આપ્યો. હું તો આવા માણસો કઈથી મળ્યા, આ લોકો બધા છેતરે છે, આમનું તો સાંભળવું જ નહીં, આ લોકો અવાજ છે, હવે કોઈ દાડો આમને પૂછવું જ નહીં. આપણે ઘરે પ્રસંગ હોય ને તો 10 માણસનું બનાવવાનું તો 25 માણસના તપેલા ઉતારાયા એને તો. કેટલા કહે ને બધા, હવે બોલાવવાના જ નહીં. હવે પણ એ 25 માણસને એને ઉતારાયા નથી, એ તો તારું હિસાબ એવો છે કે 25 જણને જમાડવું જ પડશે તારે, એટલે આવો તને ભેગો થયો એ. પણ આ બધું જે આપણને જેમ જેમ આજ્ઞાની સમજણ અંદર ફિટ થતી જશે એમ ખબર પડતી જશે આવડી, કે ઓહો મારે અહીંયા પેલા નિમિત્તને દોષી જોયા વગર, સાચું ખોટું જોયા વગર મારું વ્યવસ્થિત જોવા જેવું છે. અને આપણે તો શું જોવાનું, તો કે આપણે આપણું કામનો ઉકેલ આવ્યો કે નહીં, એક ખોટો નિમિત્ત મળ્યો બીજો સાચો મળશે, એ બધું એની મેળા ઉકેલ આવશે આપણો. પણ જો અંદર આપણે નિમિત્ત ઉપર દ્વેષ કર્યો, નિમિત્તને દોષી જોયો ને, ત્યાં આપણી ખોટ બહુ મોટી શરૂ થઈ જાય, કે આપણને એવી ટેવ પડી જાય પછી ધીમે ધીમે, કે આ બધા નિમિત્તોને સાચા ખોટામાં મૂલવણી કર્યા કરીએ આપણે. એ જે આપણી બુદ્ધિ થાય કે સાચો છે આ, ખોટો છે આ, સાચો છે ખોટો, એ મૂલવણી થયા કરે પછી આપણને. આપણે એમાં પડવાનું જ નહીં કે ઓહો સાચો ખોટો બધા બોલે છે, એ બધા આપણા જ વ્યવસ્થિતના અધીન બોલી રહ્યા છે, એ બધા સાચાય નથી કે ખોટાય નથી. આપણું જેવું વ્યવસ્થિત, આપણું જેવું પાપ અને પુણ્યનો ઉદય, અને લોકો બોલે તો આપણે એને કંઈ પરફેક્ટ માની લેવું એવું પણ નથી. આપણને પણ વ્યવહારની જે કંઈ સમજણો હોય એ પ્રમાણે વર્તવું આપણે. પણ આપણે નિમિત્ત ઉપર બિલકુલ દ્રષ્ટિ બગાડવી નહીં અંદર. મુખ્ય આશય શું છે, તો કે આપણે કોઈ પણ નિમિત્ત હોય એ નિમિત્તને દોષિત જોવા જેવું નથી. સમજાયું ને? જરૂર. આપણે આપણા વાણીની વાત કરતા ડેવલપમેન્ટ જેવું હોય એવી વાણી નીકળે, હવે બાળક નાનો હોય એનું તો હજુ ડેવલપમેન્ટ થતું હોય, આજે જે વાતાવરણ એને મળ્યું હોય એ સંસ્કાર રૂપે પણ એની અંદર ફેરફાર કર્યા કરે. એ વાણીની એની અંદરથી જે ટોન નીકળે, એના જે શબ્દો, એના હાવભાવ,
ઈ પૂર્વભોનું ડેવલપમેન્ટ અને આજનું વાતાવરણ બંને કામ કરે છે એની અંદર. અમુક વસ્તુ એવું બોલતું હોય કે આપણે કહીએ તો એનાથી ફર્ક પડે ને, તો વધારે લેંગ્વેજ થોડી અલગ હોય, આપણને લાગે અમુક કામ વસ્તુ પર શબ્દ ની ઉપર એની જાગૃતિ વધે, સમજણ વધે ને, એમ એ શબ્દ નો ફેરફારો થવા માંડે છે. એટલે બાળકોને એવા વાતાવરણ, એવા સંસ્કારોની અંદર રાખીએ કે જેથી કરીને એનું જે વાણી છે એ બધા અપશબ્દોની અંદર, કોઈના અહમને દુભાવવા માટેના શબ્દો એવા બધા એના કાને પડે નહીં, એવું જો આપણે રાખીએ તો બહુ જ ઉત્તમ છે. તો એટલે દાદા ભગવાન કહેતા ને કે મા બાપે બાળકોની હાજરીમાં બિલકુલ ઝઘડા કરવાની, જાત જાતના શબ્દો બોલતા હોય મા બાપ, અને એ બાળકો નાની ઉંમરમાં બધું સાંભળે ને, ત્યાં આપણને એવું લાગે કે એને આ શબ્દો ખબર નથી પડતા, પણ એને શબ્દો નહીં, આપણા જે એક્સપ્રેશન છે ને ફેસ ઉપરના, આંખ ઉપરના, એ બધું એની અંદર ઉતરે છે. અને એ પછી એને પણ એવા શબ્દ રૂપે બહાર આવે છે. એટલે સંસ્કાર એ પણ એની જોડે કામ લાગે છે. એની એટલે બાળકોને તો આપણે આ જે વાણી સંબંધી એના કે જે દોષ હોય એની અંદરથી બહાર કાઢવા માટે ધીમે 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 આપણે એ શબ્દનો ઉપયોગ કરવાનો નહીં. આપણે શીખવાડવા જઈએ તો શીખે નહીં, કારણ કે આપણે જે કરીએ ને એ શીખે, આપણે શીખવાડીએ ના શીખે. તું આવું ના બોલીશ, આ નથી સારું, આ ખરાબ લાગે, આ સારો શબ્દ ના કહેવાય, એ બધું એને કશું ખબર નહીં પડે. એને સારું શું એ આપણે બોલવાનું એટલે એને ખબર પડે. અને સૌથી સરસ તો દાદા ભગવાને બહુ જ ઉત્તમ બતાવ્યું કે જે ઘરની અંદર આરતી થતી હોય, જે ઘરની અંદર અસીમ જે જયકાર થતા હોય, એમના બાળકોને તો આ બધા બધી જાતના સંસ્કાર આપવાની જરૂર જ નહીં પડે કે છે. આપમેળે એના જીવન માટેના જેટલા સંસ્કારની જરૂર છે ને એ એની મેળે આવશે. એમાં એનું વાતાવરણ જેવું હોય કે બાળકની બધા સંસ્કારો આપમેળે ખીલે. એમાં એટલે આપણે તો બાળકોને ના બોલવું એવું કશું કહેવાની જરૂર નથી. એને ક્યાંક પણ જોયું છે, સાંભળ્યું છે, માટે એનામાંથી બહાર નીકળે છે. એકદમ બહુ ઝઘડાવાળી જગ્યાઓમાં રાખો ને તો બાળકો શીખે ને બે ચાર દાડામાં તો એ એવું જ થઈ જાય. પછી ધીમે 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 આપણું જુએ ને એમ એનું ઓછું થતું જાય. પછી બાળકો બધું જોઈને શીખે, દરેક મોટા લોકો પણ બધા જોઈને શીખે. આખો આ પૂતગલનો આખો સ્વભાવ જ એક જ છે કે જેવું જુએ ને એવું શીખી જ જાય. આખા પૂતગલનો સ્વભાવ શું છે, જેવું જુએ એવું શીખી જાય. બસ તમે જેવી મૂવી બતાવો, જેવું સોંગ બતાવો, જેવા વાતાવરણ જેવું બધું રાખો ને એને આવડી જાય. એમાં પૂતગલનો સ્વભાવ છે. એટલે જ દાદા ભગવાને જોયું ને કે આપતા પુત્રોને એમની પાસે ને પાસે રાખો, એ જુઓ જો કરશે એમાં આવડી જ જવાનું છે. એમને એમને કશું શીખવાડવું પડ્યું નહીં, એમણે એક જ કહ્યું કે તારે અમને જોયા કરવાના બસ, અને એમાંથી બધું આવડતું જાય આવડતું જાય.
એ પૂતગલનો ગુણ છે આવો, જેવું જુએ એવું શીખી જ જાય. ખ્યાલ આવે ને? બહુ સરસ. બીજા કોઈને પણ પૂછવું હોય તો જરૂરથી પૂછી શકાય. હા, જરૂર પૂછો. એટલે જ આપણે પેલા અહંકાર થી બિલીફ વાળો જે અહંકાર હતો એનાથી મુક્ત થઈ ગયા. પણ હજુ આ શબ્દની અસર કરનારો જે અહંકાર છે એનાથી હજુ મુક્ત થયા નથી. એટલે શું તો કે આ મને કહ્યું, આવું કેમ કહ્યું, એમણે આવા શબ્દો તો ના જ કહેવા જોઈએ. એ બધો જે અહંકાર છે હજુ, કે જ્યાં સુધી સામે વાળો બોલનાર છે એવું દેખાય છે આપણને, આપણને હજુ આ ટેપ રેકોર્ડર છે એવું હજુ રહેતું નથી, જાગૃતિ રહેતી નથી. જેમ જેમ આજ્ઞાની જાગૃતિ વધતા વધતા વાણી એ ટેપ રેકોર્ડર છે એવું દેખાતું થશે, એમ આપણે પેલા શબ્દોથી મુક્ત થતા જઈશું. અને ખરી મુક્તિ જેને કહેવાય છે, આ શબ્દથી મુક્તિ થઈ એ ખરી મુક્તિ છે. આપણો જે બિલીફ વાળો અહંકાર હતો એમાંથી મુક્ત થઈ ગયા છે, પણ પેલી અસર વાળો અહંકાર હજુ બધો બાકી છે, એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કહ્યો. એટલે ડિસ્ચાર્જમાં પણ હજુ પેલો અહંકાર કે મેં આવું કર્યું નહોતું, મારું જ નામ કેમ દીધું, એટલે એ મારું નામ દીધું એમાં જે હજુ છે એ અહંકાર હજુ અંદર આપણો એક થઈ જાય છે. એટલે એમાં શું થાય તો કે ડિસ્ચાર્જ અહંકાર હજુ ખાલી થયો નથી, આજ્ઞા કરીને ખાલી થવો જોઈએ. હવે ત્યાં આગળ એને આજ્ઞાની જાગૃતિ મૂકવાની છે, એને પોતાનો ઉપયોગ સદુપયોગ મૂકવાનો છે. હવે મૂળ આપણે શુદ્ધાત્મા થયા એટલે પુરુષ થયા, અને પુરુષ થયા પછીનો જે પુરુષાર્થ છે એ શું છે તો કે આ દરેક સમયે આજ્ઞા અંદર ગોઠવવાની, કે આ સામેવાળો બોલે છે એ ટેપ રેકોર્ડર છે, મને નથી કહેતો, એ તો ફાઇલ નંબર એક ને કહે છે. અને એ જે ઉપયોગ છે એ બહુ મોટો પુરુષાર્થ છે. હવે તે પાછું ફાઇલ નંબર એક ને એની અસર તો થશે, પણ એ અસર ને તમે જુદા રહેશો ને જેવા, એટલે તરત એ અસર ધીમે 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 ખલાસ થશે. એ અહંકાર ને કાઢે છે અસર ને. પેલી જે બોલ્યા અને આપણને અસર થઈ, હવે અસર થયા પછી જાગૃતિ હોય ને તો પેલી વાણી ત્યાંથી અટકી જાય છે. બહાર શબ્દ રૂપે નથી આવતી, અંદર ચાલે છે, પણ અંદર ચાલે નહીં એ વખતે તમે આજ્ઞાની જાગૃતિમાં રહ્યા એટલે તપ થાય છે અંદર, અંદર બૂમો પાડે જ જાય, પાડે જ જાય. તમે કશું બોલો નહીં, અંદર તો કહો કે એના મનમાં સમજે છે શું, મારું નામ જ કેમ દે છે, બધું જાત જાતનું અંદર તો ચાલતું જ હોય. એ ડિસ્ચાર્જ અહંકાર અંદર જે ચાલે છે ને એ પેલો ડિસ્ચાર્જ અહંકાર હજુ બૂમા બૂમ કરી મૂકે, ખુદા ખુદ કરે અંદર. તો દાદા ભગવાન આપણને શું કહે છે તો કે આ ડિસ્ચાર્જ અહંકાર વખતે તમારે હવે શુદ્ધાત્મા રહીને એને જોવાનો, એટલે ખાલી થતો જાય છે. હવે જો તમે એક થઈ ગયા ત્યાં તો અંદરના જે શબ્દો હતા ને એ બધા બહાર આવી જશે પાછા, એ
વાણી રૂપે બોલી જશે પાછું, અને એ જાગૃતિ નો ભાગ ખલાસ થઈ ગયો ત્યાં. પેલો ડિસ્ચાર્જ અહંકાર ને જે ઓગાળવાનો હતો એ પુરુષાર્થ બાકી રહી ગયો ત્યાં. સમજાય ને? એટલે આ આજ્ઞા એ આખો હવે ડિસ્ચાર્જ અહંકાર ને ખાલી કરવામાં બહુ જ મોટો પુરુષાર્થમાં ભાગ ભજવે છે. અને પછી ધીમે 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 એવી દશામાં આવીશું કે આપણને આ બધા શબ્દોની અસરો બિલકુલ થશે નહીં. કોઈ માન આપે, અપમાન કરે, કોઈ શબ્દોની તમને અંદર અડશે નહીં. તમે બહાર બધો વ્યવહાર કર્યા કરો પણ અંદર અસર કરશે નહીં. દાદા ભગવાને તો એમના વચન બળવાળા શબ્દો અમારા ઉપર પ્રયોગ કરે, અને એ પણ જ્યારે લાગે કે આને બિલકુલ હવે અસર કરશે નહીં નેગેટિવ શબ્દો, ત્યારે સમજી જાય કે હવે બરાબર પાકું થયું. જય જયકાર હો, દાદા ભગવાન અસીમ